विघटन पर असर करता परिबळ। विघटन की प्रक्रिया है ये सामान्य ऑक्सीजन पर आधारित है। विघटन की प्रक्रिया के ऊपर आधारित है तो ऑक्सीजन पर आधारित है। जारक स्थिति में विघटन झड़पी थाय पछी विघटन नो आधार मृत कार्बनिक अवशेषीय द्रव्यो अने पर्यावरणना रासायणिक संगठन पर छे। मृत कार्बनिक अवशेषी द्रव्यो ने पर्यावरणना रासायणिक संगठन पर छे। आपणे एक उदाहरण लईए कि लिग्निन अने काइटिन युक्त मृत अवशेषीय द्रव्यों विघटन धीमू होय, एनी सामे शर्करा અને નાઇટ્રોજન યુક્ત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન એ પ્રમાણમાં ઝડપી હોય, અને ભૂમિય ભેજ અને તાપમાન એ સૂક્ષ્મ જીવોની પ્રક્રિયા પર અસર કરી એ વિઘટનને નિયંત્રિત કરે છે। ભૂમિય ભેજ અને ભૂમિય તાપમાન સૂક્ષ્મજીવોની પ્રક્રિયા પર અસર કરી અને વિઘટનને નિયંત્રિત કરે છે। હવે જોજો કે ભેજવાળું હુફાળું પર્યાવરણ હોય એમાં વિઘટનનો દર ઝડપી ઊંચો હોય છે। ફોર એક્ઝામ્પલ ચોમાસાની સિઝનમાં અને ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં। હવે એની સામે શુષ્ક અને અજારક પરિસ્થિતિમાં વિઘટન ધીમું હોય, અને માટે આ મૃત કાર્બનિક અવશેષીય દ્રવ્યો એ કચરા તરીકે એકત્રિત થાય। ઓકે, આ બે માર્ક્સનું મુદ્દો તો બરાબર છે, પણ એમસીક્યુ માટે ધી બેસ્ટ છે।